नमस्कार विद्यार्थी भाई बहनों, फरीथी एक बार सीपी एजुकेशन चैनल में हूँ चिराग सर आप सबन हार्दिक स्वागत करू छू। विद्यार्थी मित्रों, आप लास्ट लेक्चर अंदर बर्नौली नु समीकरण सीखी गया। आजना लेक्चर अंदर दोस्तों अपने बर्नौली समीकरण मर्यादा अने उपयोगिता सीखवाना छी अने ए उपयोगिता विषे पछी आपणे सूत्र पण तारवाना छे। तो आपणे दोस्तों ध्यान थी शीखीशुं बर्नौली समीकरण मर्यादा अने उपयोगिता। जो दोस्तों बर्नौली समीकरण मर्यादा अने उपयोगिता जणाव। घणी वक्त बेगुण अंदर प्रश्न आवो पूछी लेता होय छे। तो सौ प्रथम पहला बर्नौली समीकरण आपणे दोस्तों मर्यादा जोईए। तो पहला प्रथम एनी मर्यादा एक एवी छे के तरल अस्यान होवो जोईए। बर्नौली समीकरण आपणे उपयोग करीए तेमां जे तरल छे ए अस्यान होवो जोईए। बीजा नंबरे दोस्तों एवुं छे के तरल अदबनीय होवो जोईए। तरल केवुं होवुं जोईए? अदबनीय होवुं जोईए। तो पहला नंबरे तरल अस्यान होवो जोईए, बीजा नंबरे दोस्तों तरल अदबनीय होवुं जोईए, तीजा नंबरे दोस्तों तरल नु वहन धारा रेखीय होवुं जोईए, प्रक्षुब्ध नहीं। आ शब्द खास ओळखजो। तरल नु वहन दोस्तों केवुं होवुं जोईए? तो धारा रेखीय होवुं जोईए, प्रक्षुब्ध होवुं जोईए नहीं। अने छेल्ला नंबर नी मर्यादा छे तरल नु वहन अचक्रिय होवुं जोईए। तरल नु वहन केवुं होवुं जोईए दोस्तों? अचक्रिय होवुं जोईए। तो आ बर्नौली समीकरण नी दोस्तों मर्यादा छे, फरीथी एक वखत जोई लईए के तरल अस्यान होवुं जोईए, तरल अदबनीय होवुं जोईए, तरल नु वहन धारा रेखीय होवुं जोईए, प्रक्षुब्ध होवुं जोईए नहीं, अने तरल नु वहन अचक्रिय होवुं जोईए। क्लियर दोस्तों? हवे बर्नौली समीकरण नी उपयोगिता। तो कया कया साधनों माटे नी उपयोगिता थाय छे? तो एक नंबर छे वेन्चुरीमीटर, पहला नंबर छे वेन्चुरीमीटर, बीजा नंबर छे एटोमाइजर अथवा स्प्रे पंप, तीजा नंबरे विमाननी पांखों ने मळती लिफ्ट, अने चौथा नंबरे दोस्तों छे स्पिन करेल बॉलनो गति मार्ग वक्र मां थाय छे। हवे आ वस्तु कई रीते उपयोग थाय छे एना विशे दोस्तों विस्तारथी तो शीखवाना ज छीए, पण पहेला खाली साधनो कयामां उपयोगिता था ए शीखी लईए। तो फरीथी एनी उपयोगिता तरीके नंबर एक मां वेन्चुरीमीटर, नंबर बे मां एटोमाइजर अथवा स्प्रे पंप, तीजा नंबरे विमाननी पांखों ने मळती लिफ्ट, અને ચોથા નંબરે સ્પ્રિંગ કરેલા બોલનો ગતિમાર્ગ વક્ર દ્વારા થાય છે। ક્લિયર? તો એમાં દોસ્તો પહેલા જ નંબરે આપણે ટોરીફેલીનો નિયમ ભણવાના છીએ। ટોરીફેલીનો નિયમ કે પાત્ર ઉપરથી ખુલ્લું હોય ત્યારે અને બંધ હોય ત્યારે પાત્રની દિવાલ ના છિદ્રમાંથી જે બહાર આવતું તરલની ઝડપનું સમીકરણ જે બર્નોલીના સમીકરણની મદદથી આપણે મેળવવાનું છે, અથવા બીજા નંબરે એમ કહેવાય છે ટોરીફેલીનો નિયમ મેળવો। પરીક્ષામાં આવો પ્રશ્ન દોસ્તો પૂછી શકે। પેપર જો જ્યારે દોસ્તો ટ્વિસ્ટ નીકળે છે ત્યારે આપણને મગજમાં એવું હોય છે કે બર્નોલીનું સમીકરણ પૂછાશે, પણ પરીક્ષામાં પેપર સેટઅપ પેપરને હાર્ડ કરવા માટે બર્નોલી સમીકરણ જે બધા વિદ્યાર્થીઓ તૈયાર કરતા જ હોય તો એવું ના પૂછે કદાચ, અને આવું પૂછી લે કે ટોરીફેલીનો નિયમ જણાવો। ઓકે, તો આવા પ્રશ્નો જે પણ આપણે તૈયાર કરવા પડે છે। ઓકે, તો અહીંયા તમે આકૃતિની અંદર જોઈ શકો છો દોસ્તો, એક અહીંયા પહેલા નંબરનો વિભાગ અને બીજા નંબરના વિભાગમાં અહીંયા આપણને એક વાયવન ઊંચાઈએ, વાયવન ઊંચાઈ એક છિદ્ર છે જે ઉપરની ઊંચાઈથી જોવા જઈએ તો ટોટલ ઊંચાઈ આમ જોવા જઈએ તો વાય ટુ છે, બરાબર છે? એનું ચિત્ર પણ જે છિદ્ર છે એનું A1 A2 છે, વેગ તરીકે V1 છે, દબાણ તરીકે P2 બરાબર P અને P1 બરાબર PA છે, બરાબર? તો ટોરીફેલીના એ શોધ્યું છે દોસ્તો કે ખુલ્લી ટાંકીમાંથી બહાર નીકળતા તરલની ઝડપનું સમીકરણ મુક્ત પતન કરતા પદાર્થના ઝડપના સમીકરણ જેવું જ હોય છે। મુક્ત પતન કરતો જે પદાર્થ હોય એના ઝડપના સમીકરણ જેવું જ હોય છે, બરાબર? તો રો ઘનતા આપણે લઈએ તો રો ઘનતા વાળું જે પ્રવાહી છે એ ધરાવતી ટાંકી આપણે વિચારીએ જેની એક બાજુ તળિયાથી Y1 ઊંચાઈ પર એક છિદ્ર છે માનો, અને તળિયાથી Y2 ઊંચાઈ પ્રવાહીની સપાટી છે, તો સપાટી પર રહેલા હવાનું દબાણ કયું છે તેમ માનો કે હવાનું દબાણ P છે। હવે બિંદુ 1 અને બિંદુ 2 પ્રવાહીના વેગ અનુક્રમે V1 અને V2 છે। બિંદુ 1 માટે આપણે સાતત્યનું સમીકરણ દોસ્તો વાપરીએ 1 અને 2 માટે, તો સાતત્યનું સમીકરણ AV બરાબર અચળ આવતું હતું માટે આપણે લખતા હતા A1V1 બરાબર A2V2 જે તમને ખ્યાલ છે। ઓકે, V2 ને કરતા બને તો શું થશે? તો V2 બરાબર A1V1 ભાગ્યા A2 થશે। ઓકે, હવે દોસ્તો ટાંકીના આડછેદનું ક્ષેત્રફળ કયું છે? તો A2 છે।
અને છિદ્રના આર્થેનું ક્ષેત્રફળ કયું છે તો એ વન છે બરાબર. વી ટુ નાનો છે વી વન કરતા, વી ટુ ઇઝ લેસ ધેન વી વન, માટે વી ટુ ઇઝ ઇક્વલ ટુ આપણે એપ્રોક્સિમેટલી આમ લખી દઈએ કે શૂન્ય. વી ટુ ઇઝ ઇક્વલ ટુ એપ્રોક્સિમેટલી આપણે શૂન્ય લખી દઈએ. હવે બિંદુ એક અને બે માટે બર્નોલીનું સમીકરણ લગાડીએ તો પી વન આપણે બર્નોલીનું સમીકરણ વળી ગયા છીએ, પી વન વત્તા વન બાય ટુ રો વી વન સ્ક્વેર વત્તા રો જી બાય વન બરાબર પી ટુ વત્તા વન બાય ટુ રો વી ટુ સ્ક્વેર વત્તા રો જી બાય ટુ. આ આપણે સમીકરણ ભણી ગયા છીએ જે તમને ઓલરેડી ખબર છે બરાબર. હવે પી વન એ વાતાવરણનું દબાણ છે, એની જગ્યાએ આપણે પી એ લખીએ જે મેં તમને પહેલા જ કીધું, અને પી ટુ બરાબર પી લઈએ, વી ટુ બરાબર આપણે શૂન્ય લીધેલા છે. તો આ ત્રણેય વસ્તુ આપણે આ સમીકરણની અંદર મૂકી દઈએ છે તો શું થશે, પી વન ની જગ્યાએ પી એ વત્તાના વત્તા વન બાય ટુ ના વન બાય ટુ રો ના રો વી વન સ્ક્વેર ના વી વન સ્ક્વેર વત્તા ના વત્તા રો જી વાય વન ના રો જી વાય વન. ચલો ક્લિયર, બરાબર ના બરાબર. આ પી ટુ ની જગ્યાએ આપણે પી લખીએ છીએ, વત્તા ના વત્તા વન બાય ટુ રો વી ટુ સ્ક્વેર ની જગ્યાએ ઝીરો, તો આખું પદ તો ઝીરો થઈ જશે, તો વધ્યું રો જી વાય ટુ, તો પી વત્તા રો જી વાય ટુ. ચલો આટલે સુધી તો ક્લિયર. હવે હું શું કરું છું દોસ્તો, વન બાય ટુ રો વી વન સ્ક્વેર ને એમને એમ રહેવા દઉં છું, આ પીએ ને બરાબર ની આ બધું લઈ જાઉં માઇનસ, તો પી માઇનસ પીએ થઈ જશે. રોજી વાય ટુ માઇનસ અહીંયાથી રોજી વાય વન લઈ જાઉં, રોજી કોમન, તો વાય ટુ માઇનસ વાય વન થઈ જશે. હવે વાય ટુ માઇનસ વાય વન છે એમાં આપણે આકૃતિ પરથી જોઈ ગયા છીએ જે ઊંચાઈનો તફાવત જેને આપણે એચ લખીએ છીએ, તમે જોઈ શકો છો વાય ટુ માંથી વાય વન બાદ કરીએ તો એચ વધે છે બરાબર. તો અહીંયા એચ લખું તો જે વધ્યું એ લખી દઉં છું, વન બાય ટુ રો વી વન સ્ક્વેર બરાબર શું, તો પી માઇનસ પી એ એમ ના એમ વત્તા રો જી કૌંસમાં વાય ટુ માઇનસ વાય વન ની જગ્યાએ શું લખાય, તો એચ લખાય. ક્લિયર. વી વન સ્ક્વેર ને કરતા બનાવ ટુ ભાગાકારમાં છે તો ગુણાકારમાં, ટુ ભાગાકારમાં છે તો ગુણાકારમાં જતા રહેશે, અને રો છે એ ભાગાકારમાં જશે, તો વી વન બરાબર શું થશે જો અહીંયા અહીંથી આ રો ભાગાકારમાં આવે એટલે જો પેલા તો ટુ ગુણાકારમાં ગયા તો અહીંયા ટુ ગુણાકારમાં અહીંયા ટુ ગુણાકારમાં બરાબર. રો ભાગાકારમાં જો ટુ કહો પી માઇનસ પી એ ભાગ્યા રો, અને અહીંયા રો ઉડી ગયા તો એટલા વધશે ટુ જીએચ. વર્ગમૂળ લઈ લો સ્ક્વેર છે એટલે તો વી વન બરાબર અંડર ટુ જીએચ વત્તા ટુ કૌંસમાં પી માઇનસ પી અપોન રો. ક્લિયર. તો દોસ્તો આ સમીકરણ પરીક્ષાની અંદર ઘણી વખત પૂછાઈ શકે છે, જે બર્નોલીના સમીકરણનો ઉપયોગ કરીને જ આપણે સોલ્વ કરવું પડે. ક્લિયર. હવે આ કિસ્સા છે દોસ્તો કે જો પી છે એ પી એ કરતા મોટો, એટલે કે પી ઇઝ લેસ ગ્રેટર ધેન પી એ હોય, એટલે કે પી માઇનસ પી એ ની સરખામણીમાં ટુ જી એચ ને અવગણીએ તો શું વધે, તો આ ટુ જી એચ જ નાખો, તો એના સિવાય જે વધી લખી શકો કે વી વન બરાબર અંડર રૂટ ટુ કૌંસમાં પી માઇનસ પી એ અપોન રો. ક્લિયર. તો આમ જે દોસ્તો ઇફ્લક્સ ની ઝડપ પાત્રના દબાણ પી પરથી નક્કી થાય છે. આથી સ્થિતિમાં રોકેટ હોય છે જે ઇફ્લક્સ નો અર્થ એવું થયું કે બહાર ધસી આવતું તરલ છે. ઈ ફ્લક્સ નો મતલબ શું થયું, બહાર ધસી આવતું તરલ છે, બહાર નીકળી આવતું બરાબર. બીજા નંબરે કિસ્સો દોસ્તો કે પાત્ર અથવા ટાંકી ઉપરથી ખુલ્લું હોય અથવા ખુલ્લી હોય એમ માનો, તો પી બરાબર પી એ લો, પી બરાબર પી એ, તો પી માંથી પી અહીંયા પી બરાબર પી એ લો, પી માઇનસ પી એટલે ઝીરો, તો વચ્ચે ટુ અંડર ટુ જીએચ, તો વી વન બરાબર શું વચ્ચે અંડર ટુ જીએચ. અને આ મુક્ત પતન કરતા પદાર્થના ઝડપનું સમીકરણ છે, સૂત્ર છે, માટે આપણે આ સમીકરણને શું કહીશું, ટોરી સેલીનો નિયમ. આ સમીકરણ આપણે શું કહી શકીએ દોસ્તો, ટોરી સેલીનો નિયમ કહી શકીએ. ક્લિયર દોસ્તો. તો ટોરી સેલીનો નિયમ પરીક્ષાની અંદર ઘણી વખત પૂછાઈ શકે છે, જે આપણે ધ્યાનથી શીખ્યો. ક્લિયર. હવે દોસ્તો બર્નોલીના સમીકરણની ઉપયોગિતામાં નંબર એક, પહેલા જ નંબરે વેન્ચુરીમીટર. હવે દોસ્તો આપણે ધોરણ અગિયાર સાયન્સના વિદ્યાર્થીઓ છીએ, આપણે સાયન્સ રાખ્યું છે, અને જયારે મેં પહેલું જ લેક્ચર ચલાવ્યું ભૌતિક જગત, જયારે પહેલું જ ચેપ્ટર આપણે ભૌતિક જગત શીખ્યા ત્યારે એવા ટાઈમે જ મેં તમને કીધું હતું કે તમે સાયન્સના વિદ્યાર્થી છો દોસ્તો, એટલે તમને મગજની અંદર ક્વેશ્ચન થવો જોઈએ, કોઈ પણ વસ્તુ તમે ભણો તો ક્વેશ્ચન થવું જોઈએ કે આ શું છે. તો પહેલા મેં તમને જયારે ઉપયોગીતા કીધી કે વેન્ચુરીમીટર, તો તમને એમ થવું જોઈએ કે વેન્ચુરીમીટર એટલે શું, શું છે વેન્ચુરીમીટર, એવું મગજમાં ક્વેશ્ચન થવું જોઈએ બરાબર. તો એના વિશે આપણે વિસ્તારથી શીખીએ દોસ્તો કે વેન્ચુરીમીટર એ શું છે, એની રચના કાર્ય પદ્ધતિ બંને આપણે શીખવાના છીએ બરાબર. તો જો દોસ્તો વેન્ચુરીમીટર માટે પેલા આપણે આકૃતિ જોઈ લો, જેમાં યુ આકારની એક નળી છે જેનું નામ છે દોસ્તો મેનોમીટર. યુ આકારની નળી છે જેનું નામ છે મેનોમીટર
बराबर हवे तमे जोई सको छो एक नंबर एक भाग आपेलो छे एक बीजा नंबर नो छेड़ो एक नंबर ना छेड़ा ऊपर अन बीजा नंबर ना छेड़ा ऊपर एक नानो भाग मतलब एक खांचो आपेलो छे सांकड़ो भाग आपेलो छे जे सांकड़ो भाग छे दोस्तों एने आपणे थ्रोट कहीए छीए सांकड़ो भाग छे ने थ्रोट कहीए छीए अहींया जे लांबो भाग छे जेनुं क्षेत्रफळ ए लखीशुं जे नानो भाग छे एनुं क्षेत्रफळ स्मोल ए लखीशुं અને ઉપર જે ગોઠવેલી છે એનું નામ જ છે દોસ્તો વેન્ચ્યુરીમીટર. હવે એનો ઉપયોગ કઈ રીતે થાય છે એનો વિસ્તારથી આપણે શીખીએ છીએ દોસ્તો. જો તો વેન્ચ્યુરીમીટર છે દોસ્તો એ સૌપ્રથમ પહેલા અદબનીય તરલના વહનની ઝડપ માપવાની એક રચના છે. તો પહેલા વેન્ચ્યુરીમીટર શું છે તમને ખબર પડી કે અદબનીય તરલ ના વહનની ઝડપ માપવાની એક રચના છે. એની રચનાની અંદર મેં તમને કીધું પ્રમાણે યુ આકારની એક નળી હોય છે જેને દોસ્તો કહેવામાં આવે છે મેનોમીટર. હવે આ મેનોમીટરની અંદર રો એમ ઘનતાવાળું પ્રવાહી હોય છે. કયું? રો એમ ઘનતાવાળું પ્રવાહી હોય છે. બીજું દોસ્તો આગળ મેં તમને સમજાવ્યું કે મેનોમીટરની જોડે એક બીજી વેન્ચ્યુરીમીટર જોડે મતલબ એક ટ્યુબ નળી જોડેલી હોય છે જેનો એક છેડો પોળો હોય છે અને બીજો છેડો સાંકડો હોય છે. આ સાંકડા ભાગને શું કહે છે તો મેં તમને શીખવાડ્યું થ્રોટ. આ સાંકડા ભાગને શું કહે છે? થ્રોટ તરીકે ઓળખવામાં આવે છે. હવે બિંદુ એક પાસે આર્છેદનું ક્ષેત્રફળ એ છે, તરલનો વેગ V1 છે. બિંદુ બી લો તો બી પાસે આર્છેદનું ક્ષેત્રફળ સ્મોલ એ છે, તરલનો વેગ લઈ લો V2. તો સાતત્યનું સમીકરણ વાપરી તો A1 V1 બરાબર A2 V2, પણ A2 ની જગ્યાએ તો સ્મોલ એ, તો આપણે લખી શકીએ A1 V1 એટલે AV1 બરાબર સ્મોલ A V2. V2 ને કરતા બનાવો તો V2 ઇઝ ઇક્વલ ટુ કેપિટલ A ઇન્ટુ V1 ભાગ્યા સ્મોલ A. આટલે સુધી તો બધાને ક્લિયર હશે, એકદમ સિમ્પલ આવડી ગયું હશે. હવે દોસ્તો બિંદુ 1 અને 2 પાછળ બર્નોલીન સમીકરણ લખેલું, બર્નોલીન સમીકરણ આપણે ભણી ગયા, P1 વત્તા 1/2 rho V1² વત્તા rho G/Y1 બરાબર P2 વત્તા 1/2 rho V2² વત્તા rho G/Y2. હવે ભણી ગયા, ઓકે. તો અહીંયા લખું એ જ રીતે કે P1 વત્તા 1/2 rho V1² વત્તા rho G/Y1 ની જગ્યાએ ઊંચાઈ તરીકે લખીશ H1. ક્લિયર? તો રો જી H1 બરાબર અહીંયા લખીશ P2 વત્તા 1/2 rho V2² વત્તા rho G/H2. પણ દોસ્તો H1 અને H2 ઊંચાઈ તો સરખી છે, તો બંને બાજુ આ રો જી H1 રો જી H2 એ સરખા છે, ઉડી જશે. તો જે વધી લખી દઈએ P1 વત્તા 1/2 rho V1² બરાબર P2 વત્તા 1/2 rho V2² P2 ને બરાબર ની આ બાજુ લઈ દો તો P1 માઇનસ P2, આ 1/2 rho V1² ને આ બાજુ લઈ લો તો 1/2 rho V2² માઇનસ 1/2 rho V1² ક્લિયર? P1 માઇનસ P2 એમને એમ દોસ્તો 1/2 એમને એમ રો એમને, પણ આ B2 ની જગ્યા આપણે તારવ્યું. શું તારવ્યું? તો કેપિટલ A ઇન્ટુ V1 ભાગ્યા સ્મોલ A, એ અહીંયા મૂકું છું. પણ અહીંયા તો સ્ક્વેર છે તો 1/2 rho² કરીશ, A² V1² ભાગ્યા A² માઇનસ 1/2 rho V1² એમનાએમ. P1 માઇનસ P2 એમનાએમ બરાબર એમનાએમ 1/2 એમનાએમ. Rho V1² કોમન લઈ લઉં છું તો અંદર જે વધ્યું લખું કે A કેપિટલ A ભાગ્યા સ્મોલ A નો કૌંસ બાર સ્ક્વેર માઇનસ 1 વધશે દોસ્તો. ક્લિયર? હવે જુઓ દોસ્તો, કેપિટલ A છે એ સ્મોલ A ની સરખામણીમાં મોટો છે, માટે કેપિટલ A ઇઝ ગ્રેટર ધેન સ્મોલ A. તો એનો મતલબ જોજો કે V1 વેગ ઓછો થશે, V2 વધારે થશે, પણ દબાણ P1 વધારે થશે, P2 ઓછું મળશે. બરાબર? તો આમ દબાણના તફાવતના કારણે ભૂજા 1નું પ્રવાહી નીચે આવે છે અને ભૂજા 2માં પ્રવાહી તેટલું જ શું થાય છે, ઉપર ચડે છે. માટે ઊંચાઈના તફાવત ઉપરથી આપણે એચ લખીએ તો P1 માઇનસ P2 બરાબર શું લખાય? તો રો જી એચ લખાય, પણ આપણે રો એમ ઘનતાવાળું પ્રવાહી ભરેલું છે માટે આપણે લખીએ કે રો એમ જી એચ. તો P1 માઇનસ P2 બરાબર રો એમ જી એચ. હવે આ સમીકરણ બીજું, આ સમીકરણ ત્રીજું એને આપણે સરખાઈએ તો જો ડાબી બાજુ બંનેની સરખી હોય તો જમણી બાજુ પણ સરખી થાય. તો 1/2 rho V1² કૌંસમાં A² માઇનસ કેપિટલ A² ભાગ્યા સ્મોલ A² માઇનસ 1 બરાબર રો એમ જી એચ થઈ જશે. 1/2 એમના એમ રો એમના એમ V1² એમના એમ આ સ્મોલ A² છે દોસ્તો, તમને દેખાય છે એનો લસા લો તો કેપિટલ A² માઇનસ સ્મોલ A² ડિવાઇડેડ બાય A² ઇઝ ઇક્વલ ટુ રો એમ જી એચ થઈ જશે. ક્લિયર? હવે તમે સમજી ગયા છો આપણે વેગ શોધવો છે, V1² ને કરતા બનાવું, 2 ક્યાં જશે? ગુણાકારમાં, સરસ. અને રો ક્યાં આવશે? ભાગાકારમાં. તો શું થઈ જશે? V1² બરાબર
તમે જુઓ આ રૂ એન જી એસ તો હતા જ. ઓકે આઈ સ્ક્વેર પણ ગુણાકારમાં, ટુ પણ ગુણાકારમાં, તો ટુ રો એમ જી એચ ઇન્ટુ એ સ્ક્વેર. આ અહીંયાથી રો છે એ ભાગાકારમાં આવી જાય, તો રો કૌંસમાં એ સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર. દોસ્તો અહીંયા ખાસ યાદ રાખજો, રો એમ અને રો ને ઉડાડી ના દેતા, એ ખાસ યાદ રાખજો, અલગ છે. તો વી વન બરાબર શું થશે, તો એ સ્ક્વેર નું વર્ગમૂળ નીકળી જાય, એ અંડરરૂટ ની બહાર નીકળી જશે, તો એ અંડરરૂટ ની અંદર ટુ રો એમ જી એચ ભાગ્યા રો કૌંસ ની અંદર એ સ્ક્વેર માઇનસ સ્મોલ એ સ્ક્વેર, જે પોળા વિભાગ આગળ તરણની શું છે દોસ્તો, ઝડપ છે. ક્લિયર? તો આમ વેન્ચ્યુરીમીટર શું છે એના વિશે આપણે દોસ્તો વિસ્તારથી શીખ્યા, એની રચના જોઈ, એની કાર્ય પદ્ધતિ, અને છેલ્લે દોસ્તો આપણે એનું સમીકરણ પણ તારવ્યું. ક્લિયર? તો આમ દોસ્તો પરીક્ષા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ થિયરી કહી શકાય, જે પરીક્ષાની અંદર ઘણી વખતે પૂછાઈ શકે છે. ક્લિયર? ઓકે, પરીક્ષામાં એવો પણ પ્રશ્ન પૂછાઈ શકે દોસ્તો કે બર્નોલીના સમીકરણની ઉપયોગિતા માં વેન્ચ્યુરીમીટર શું છે તેના વિશે વિસ્તારથી સમજાવો અને તેનું સૂત્ર કરવો, તો પણ આપણે દોસ્તો આ થિયરી લખવાની રહેશે. ઓકે, એના પછી દોસ્તો વેન્ચ્યુરીમીટર સિદ્ધાંતનો ઉપયોગ કરીને કાર્બ્યુરેટર અને સ્પ્રે પંપનું કાર્ય સમજાવો. આપણે સ્પ્રે પંપનું કાર્ય જે હમણાં એની ઉપયોગિતામાં જોયા. ઓકે, તો જોઈએ ઓટોમોબાઈલના કાર્બ્યુરેટરમાં એક વેન્ચ્યુરીમીટર ચેનલ હોય, જેને નોઝલ હોય છે, જેને નોઝલ તરીકે ઓળખવામાં આવે, જેમાં થઈને દોસ્તો હવા શું થાય તો વધારે ઝડપથી વહન પામે, એના અંદર હવા શું થાય વધારે ઝડપથી વહન પામે છે. હવે જ્યારે સાંકડા વિભાગ પાસે હવાનો વેગ વધે, જ્યારે દબાણ કેવું થાય છે ઘટે છે, તેથી પેટ્રોલ શું થાય તો ચેમ્બરમાંથી ખેંચાઈને બહાર આવે. હવે દહન માટે જરૂરી હવા અને બળતણનું યોગ્ય મિશ્રણ કરવામાં આવે, અને એ મિશ્રણ ક્યાં મળી રહે તો દોસ્તો ચેમ્બરમાં મળી રહે. ફિલ્ટર પંપ, બંસન બર્નર, એટોમાઇઝર, પરફ્યુમ્સ અને જંતુનાશક છંટકાવ માટેના સ્પ્રેયર આ સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે. તમે જોઈ શકો છો બહારથી એક અહીંયાથી જોરદાર પ્રેશર આપવામાં આવે, બધું પાણી જે મતલબ એનું લિક્વિડ હોય છે એ અંદરથી શું થાય ખેંચાય, એટલે એ સ્પ્રે કરે. જે તમે ઓલરેડી તમને ખબર છે જે દવા છાંટવાનો પંપ આવે છે અહીંયાથી, એમાં તમે ઓલરેડી જોયું હશે એ આપણને અહીંયાથી દવા છાંટવાના પંપનો આપણે અત્યાર સુધી ઉપયોગ કરતા હતા દોસ્તો, પણ કયા સિદ્ધાંત મુજબ કાર્ય કરતા હતા એ આપણને નથી ખબર. એ દોસ્તો આજે આપણે વિસ્તારથી એના વિશે આપણને વિસ્તારથી ખબર પડી ગઈ. ક્લિયર દોસ્તો? અને છેલ્લે સ્પ્રે પંપમાં પિસ્ટનને ધક્કો મારતા પંપના કાણામાંથી વધુ ઝડપે હવા બહાર આવે, આથી કાણા પાસે દબાણ ઘટી જાય અને પ્રવાહી સાંકડી નળીમાંથી ઉપર તરફ ખેંચાઈ આવે, અને હવા સાથે પ્રવાહીનો શું થાય છે દોસ્તો, તો છંટકાવ થાય. જે તમને ખબર છે આપણે દવાના છંટકાવ કરવા માટે આ વેન્ચ્યુરીમીટરના સિદ્ધાંતનો ઉપયોગ કરી કાર્બ્યુરેટર અથવા અને સ્પ્રે પંપ એનું જે કાર્ય છે એનો આપણે ઉપયોગ કરીએ છીએ, મતલબ એના વિશે આપણે સમજાયું. ક્લિયર? તો દોસ્તો આ પ્રશ્નો આમ પરીક્ષાની અંદર ઓછો પૂછાતો, પણ એક ગુણની અંદર ઘણી વખતે પૂછી લે, બરાબર? તો આપણે તૈયાર કરવું ખૂબ જ દોસ્તો જરૂરી છે. ઓકે, હવે દોસ્તો આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર વેન્ચ્યુરીમીટરની જે બીજી ઉપયોગિતા છે એના વિશે પણ શીખવાના છીએ, અને દોસ્તો હવે આપણે ચેપ્ટરના એન્ડિંગ તરફ છીએ થિયરીના, અને ત્યારબાદ આપણે દોસ્તો દાખલા જોવાના છીએ, જે ઉદાહરણના દાખલા કયા છે એ પણ તમને કહી દઉં. તો ઉદાહરણના દાખલા 10.1 થી 10.10 અગિયારમો દાખલો દોસ્તો કેન્સલ કરેલ છે, જે તમારા 30% અભ્યાસક્રમમાં રદ કરેલ છે, અને 10.12 એમ કહીને ટોટલ આપણે ઉદાહરણના 11 દાખલા જોવાના છે. 10.1 થી 10.10 અને 10.12 જે ઉદાહરણના દાખલા છે. અને સ્વાધ્યાયના દાખલાની વાત કરી દઉં તો સ્વાધ્યાયના 10.1 થી 10.12 સુધી જોવાના છે, પછી 10.13 કેન્સલ કરેલ છે, 10.14 થી 10.17 જોવાના છીએ, 10.18 કેન્સલ કરેલ છે દોસ્તો, અને 10.19 અને 10.20 જોવાના છે. મતલબ સ્વાધ્યાયના બે દાખલા 10.13 અને 10.18 કેન્સલ કરેલ છે. દોસ્તો આ ચેપ્ટરની અંદર આપણે એક વધારાના સ્વાધ્યાય એની અંદર 10.24, 10.27, 10.28, 10.29 અને 10.30 આમ દોસ્તો આપણે કુલ 5 દાખલા વધારાના સ્વાધ્યાયના દાખલામાં પણ શીખવાના છીએ, કારણ કે પરીક્ષાની અંદર એ પણ પૂછાઈ શકે, બરાબર? તો આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર હવે થિયરી પોર્શન આઈ થિંક પતી જશે જ, અને પછી આપણે દાખલાઓ જોવાના છીએ. ક્લિયર? થિયરીમાં તમને જોતા હશો ચોપડી, તમે જોતા જશો એમાં એક કે બે થિયરી બાકી
છે ક્લિયર તો દોસ્તો નેક્સ્ટ લેક્ચર જોવાનું ચૂકતા નહીં આજે જે ચાલ્યું એ પૂરેપૂરું તૈયાર કરી દેજો જો દોસ્તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો તમારા મિત્રોને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો આપણે નેક્સ્ટ લેક્ચરમાં ફરીથી મળીશું અત્યારે બસ આટલું જ આવજો